એટલે એ ભરોસાની વાત છે. એટલે ભાઈ એને ઘરે બેઠો છો, ઘરે આવ્યો, હવે ગિજ્ઞાનની વાત કરું છું, ઘરે આવ્યો એટલે પછી આમ આવો આવો તડક્યો હતો ગરમીમાં, લે આવ્યો સીધો બાથરૂમમાં નાવા ગયો, એ નાવા ગયો ને એટલે એના કપડાં બહાર હતા ને તે બેને એ કપડાં ટૂંકમાં ધોવા દેવા થાય એટલે ખાખા ખોળાત નહોતા કરતા, હાલે પણ જો ન કરતા ન જ કહેવાય ને, પણ એના ખિસ્સામાં બધું કાઢતા હતા, એમાં પાકીટ નીકળી, આમ જ પાકીટ ખોલ્યું તા સુંદર સ્ત્રીનો ફોટો, એ બેનનો જ હતો, પણ જેથી સંબંધ કરવાનો હતો ને તેથી પહેલી વાર જે મોકલ્યો ને 35 કિલો વાળો, આ 75 વાળો નહીં. બેન ઓળખી કે ઓ આઈ સી, એકચ્યુઅલી આ તો મારો જ ફોટો છે, મેં 27 વર્ષ થઈ ગયા લે, 27 વર્ષ પહેલાં પહેલી વાર આપેલો ને મેં એ ફોટો, હજી હાચો એટલે કડકસલી નથી પડવા દીધી, કે તાર ભાઈમાં જ કડકસલી પડી ગઈ, પણ ફોટો હજી એવો ને એવો રાખ્યો, બોલો. પણ બેન રાજી બહુ છે, આવું રાજી થઈ જવું પછી સંશોધન નહીં કરવાનું, આ સંશોધન કરવા જઈએ ત્યાં પાછા પડી જઈ, તો બેન તો વળી પાડો હિમાં કીધું, અપર મહી નહોતો એટલે પડખે ગોરમાં પૂછતા હતા, અને એમાં હા હકે કરો, મને બિપિનભાઈ મજા અહીં આવી કે પુરુષોત્તમ માસમાં પૂરણ પુરુષોત્તમની કથા, અને મારી માવડીઓને તે આખો મહિનો હવે કેટલા દી રહ્યા, ગમદીન મહિનો ઉયો દે, કેવી વાર્તાઓ કહેતી હોય એમ, પછી ગુવાર બાપા અને દીકરા વગેરેની વહુ લાવ્યા છે, જય પુરુષોત્તમ, દીકરા વગેરેની વહુ લાવે, બોલો કથામાં એવું આવે છે, એમ પૂછો વાર્તામાં આવે કે નહીં પૂછો, જો પછી તો ભગવાને વેળા વાળી, પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ એટલે કોણ, પુરુષોમાં ઉત્તમ, આ દેશની જગદંબાને એનો પતિ છે એનો પુરુષોત્તમ છે, એટલે એની કથા કરે. આપણે કોઈ દી સાવિત્રી નું વ્રત રહ્યા, હે સાવિત્રી માં અમને તે સાવિત્રી મળે, વડ સાવિત્રીના વ્રત કરે, જયા પાર્વતીના જાગરણ કરે, હજી સંબંધ નો છો હોય, નાની દીકરી હોય, ત્યારથી આ વ્રત કરે, શું કામ એ બેન, શું કામ તમે વ્રત કર્યા, કોક તો કયો, નહીં તર અમને ખબર નહીં પડે તમે શું કામ એકટાણા કર્યા, પીધોલો ફટકાઈ જાય ને તો માની લેવાનું ક્યાંક આપણું વ્રત તૂટી ગયું છે, વ્રત શું કામ રહેતા, સારો પતિ મળે, બરાબર, સારો પતિ મળે, આપણે આપણે તમારી પક્ષમાં શું, આપણે કોઈ દી વ્રત રહ્યા હારી પત્ની મળે હાટું, હે એનો અર્થ એ થયો કે હામા વાળા બધા હારા છે, મળવું જોવે, બહેનોને વ્રત રહેવો પડે છે, એનું કારણ એ છે કે આપણી પાર્ટીમાં ઘણા રોન કાઢે એવા નીકળ્યા હોય તો જ એને વિશ્વાસ ન હોય હારો, એ એ હાથ એને વ્રત રહેવા પડે, ક્યાં પોગ્યા આપણે, આ બેટી બચાવો અભિયાન તો હમણાં શરૂ કર્યું બધું, બાકી આ દેશમાં આ શક્તિનો દેશ છે, શક્તિ વધારે એની સંખ્યા વધારે હોય જ નહીં, આ સંયમર શું કામ કરતા હતા, હજારોમાં એક દીકરી હતી ત્યારે એવી જોગમાયા જેવી, એના સંયમર થતા, અમે બે કોલેજની છોકરીઓ કોલેજમાંથી બહાર નીકળી અને બે વાતો કરતી જતી, એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, અરે કે હું તો વાંચું છું, મારે તો પાછું શું છે શાસ્ત્રો ઉપર PhD કરવાનું છે એટલે હું તો વાંચું જ છું, ત્યાં બીજી કે તે તો રામાયણ આખી વાંચી લે, આખી નહીં મેં તો 2-3 વાર વાંચી લીધી, વાલ્મીકી રામાયણ વાંચી, તુલસીકૃત રામાયણ વાંચી, બીજી બધી ઘણી બધી પ્રકારની રામાયણ છે બધી વાંચી, ત્યાં વળી બીજી હું કે સીતાજીનું પાત્ર જોયું ને તે, એકચ્યુઅલી અભણ હોવી જોઈએ બોલ, નકર રામને વનવાસ મળ્યો ને તો સાથે શું કામ જવું જોઈએ, જનક જેવો બાપ હતો જલસા ના કરીએ યાર, એ તો સીતા જાય એકચ્યુઅલી કે હું આવને તો જાવ જ નહીં, તું તું ક્યાં જનકની દીકરી છો, તારો થોડો સંયમવર થાય, આ એની કથા છે, અને એણે સહન કર્યું છે ને મારી માવું, એટલે આજે એની કથા આપણે યાદ કરી, અને અહીંયા દાખલો આ કથાઓ આ કથા સાંભળવાથી કેવડું મોટું, ઘણા બહેનો આત્મહત્યા આપઘાત કરતા હોય છે, એને કહેજો રામાયણ વાંચી લેજે કારક, તો
તને ક્યાં વનવાસ મળ્યો છે? એક બે કામમાં કઈ ગેરસમજ થઈ બોલવામાં. અને કોઈ પુરુષ આવી રીતે પગલું ભરે તેને કહેજો કે તું ક્યાં દશરથનો દીકરો છો. દશરથનો દીકરો બ્રહ્મ હોવા છતાં 1400 વર્ષ સુધી આવી પરિસ્થિતિમાં માણસ રહ્યા છે. અને તને થોડું ઘણું કહી દીધું, ત્યાં ગુગુ થઈ ગયો. હા નહીં, મેં કીધું ને કે રામકથા છે એ જીવતા શીખવાડે છે, ભાગવત કથા મરતા શીખવાડે છે. મૂળ મુદ્દો ને આ છે. એટલે કે એકચ્યુઅલી હું આવું ને તો જાવ જ નહીં. તો ઓલી બીજી શું કે હું આવું તો વય જ જાવ. તા કેમ કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં છારું. લે આટલું રામાયણ બનાવ્યું છે બધા. ફોટો નીકળ્યો પાકીટમાંથી. ખરેખર હવે તમે આમ કોણ કોણ હું છે નક્કી જ નથી. એક ભાઈ ને સસરાનો ફોન આવ્યો. મૂળ એક મહિનો થઈ ગયેલો સસરાની ઘીરે જમાઈમાં. એટલે એ વળી પાસે સસરાની ઓફિસે બેઠો, ત્યાં સસરાએ ફોન કર્યો, કુમાર હા પપ્પા. લે હા ના પપ્પા, એને પપ્પા ન કહેવાય તારા ડોહા. એને પપ્પા કહેતા ઘીરે આવી બેન થાય. થોડુંક તો કંઈક શબ્દોમાં ધ્યાન રાખો. હા હા, એને તમે બાપ જેવો દરજ્જો આપો તમે. કાંઈ હાવ એવી કંઈક ખોટી વાત નથી. દરજ્જો જો એનું મદનિયું તમને હોય પૂછે તો. હા બાપ સમાન ગણો, બાપને લેવલ પ્રમાણે માન આપો 100%. પણ કે પપ્પા તો નથી જ કહેવાય ને, થોડીક આમ શબ્દની મારામારી તો આવી જોઈએ ને. કાંઈક કાંઈક છેલો નથી. એક નાગરીનો જ પ્રસંગ છે સાહેબ. ચારણોના ઉતારા થતા એ દરબારના ઘરે. અને એક દી આઈમાં આવેલા અને દરબાર બાર ગામ ગયેલા હતા. અને શાળાની સિઝન હતી. અને આઈ પાસે ઓલી લોબડી હતી. એ કીધું કે આ માં મને આ લોબડી ગમી. તા કે આ તો બેટા રાખો ને તમે તારે, હું તો બીજી પાસે હું આ બીજી વાર આવી ત્યારે લેતી આવી. અને વહેલા એમ કહેવાય કે આઈમાં નીકળી ગયેલા. અને દરબાર રાતે મોડા આવ્યા. અને વહેલા એ જાગી અને પોતાના ઓટલે બેઠા બેઠા દાંતણ કરતા હતા. અને એમાં એમના જ ઘરના ઓલી લોબડીને આમ ઠંડી હતી એટલે લોબડીને આટી નાખીને વાળતા હતા. એમાં દરબાર જોઈ ગયા કરે, આઈમાં આવ્યા લાગે ને એને થોડા વાળવાનું હોય. અને મોઢામાં શબ્દ નીકળી ગયો, હા હા આઈમાં તમારે માં થોડું વાળવાનું હોય અહીંયા. કે હા દરબાર. તા કે હવે માઈ માં બીજી વાત નહીં. ને ત્યારે ન્યા પ્રભાતના પોરમાં કોઈ નહોતું સાંભળતું. અરે અત્યારે તો મોટ, એ મારી માં મારી ને નહીં. એક શબ્દ નો એક એક શબ્દ છે એ બ્રહ્માજીનું આકાશનું સોરું છે સાહેબ. એ આકાશમાં લઈ અવતરે છે અને જળે તે પાણી આકાશમાં લઈ અવતરે છે. વાણી ને પાણી બે ઉપર કંટ્રોલ હોવો જોઈએ માણસ નો. બોલાય ગયું બોલાય ગયું સસરા પપ્પા. એટલે એને સસરાએ કીધું, કુમાર કેટલા દી થયા? મહિનો છો ઓ પપ્પા. એ કે તો ઘરે જવાય ઓ, પછી પીડ્યું ન રેવાય. તા કે તમારી દીકરી 5 વર્ષથી અમારી ઘરે છે, કોઈ દી એમ કીધું કે હવે નીકળો એમ. તમે 1 મહિનામાં અમને ના મળ્યા પાડવા. તા કે એ તો ફળણી ને આવ્યા. તા કે હું ક્યાં ઘર ઘીને આવ્યો છું ફળણી. હવે આ કોઈ આ સમાય કહેવાય કે જમ કહેવાય? એમાં ઓલો ફોટો બેન જોઈ ગયા. બેન એટલા બધા હરખાણા, ઓહો કેટલા વર્ષ પહેલા મેં ફોટો આપેલો. અને મારો પરસોત્તમ મને કેમ હાસવીને બેઠો. પાડોની બાયુને કીધું એટલે પડખે પૂછતા હતા ને, ત્યાં જોઈ કે તમારો ભાઈ જો આમ જો ઈજી ફોટો. મને ખબર ન લે, હજી મારો ફોટો હાસવીને બેઠા. બોલો એના પાકીટમાં ફોટો. એમાં ઓલો નાય બારો આવ્યો, જમવા બેઠો, જમાડ્યો, વીંઝણો નાખ્યો ઘડીક. એક બેન કે પેલા હવે તો પંખા આવી ગયા, વીંઝણા તો આવી ગયા નહીં. ત્યારે પેલા ઓલો વીંઝણો કરિયાવરમાં આપ. અને વીંઝણાને જોવો એના ઉકેલ એના દાંપત્ય જીવનની ખબર પડી જતી.
એક બેન કે બેન મારે વીજળો તૂટી ગયો, કેટલા વર્ષ છે લગ્નને? એ કે 10 વર્ષ 10 વર્ષમાં તે વીજળો તોડી નાખ્યો, મારે 20 વર્ષ છે પૈણે, હજી વીજળો એમણામ છે. તક તમે પવન કેમ નાખો? તક હું વીજળો પકડી રાખું તારો ભાઈ માથું હલાવ્યા કરે, આમાં વીજળો તૂટે ભાઈ તૂટે કયો. એટલે જમીન બારો આવ્યો, એટલે જમીન બારો આવ્યો અને પછી બેને પૂછ્યું કે તમારા પાકીટમાં અમે જોયું તો મારો ફોટો હતો. એ કે છે ને તારો ફોટો મારા પાકીટમાં છે જ છે. એ કે છે નહીં, કે મારી પાસે છે, હું પાછો મૂકી દઈ, પણ મારો ફોટો બહુ હાસ્યો. તાકે એકચ્યુઅલી જોગાંડી તારો ફોટો તો હોય ને મારી પાસે, કે તમે સતત ફોટો હારી રાખો, હા પાકીટમાં જ છે એટલે સતત હારે જ રહીને. એટલું કહીને રાજી જ રહેવો તું. પાછા બેન હું કે મારો ફોટો રાખો તમને ફાયદો શું થાય? ઓલો કે બહુ ફાયદો થાય ગાંડી, એ ન પછી પૂછતો સારું એ કે. તાકે મને કહો તો ખરા એને ફાયદો શું થાય? કે ફાયદો એ થાય ગાંડી કે ગમે એવી મુશ્કેલી મારા ઉપર આવી હોય પણ તારો ફોટો જોઈ લઉં ને તો બધી મુશ્કેલી નાની નાની લાગે છે. હવે અમુકને સમજાય ને અમુકને 3 દી પછી સમજાય, એ ફોટો જોશે ક્યારે સમજાય?